નમસ્તે બાળકો, સંત કૃપા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું કિરણ સર. આજે આપણે ધોરણ 1 ની અંદર એકમ 8, જ્યાં નામ છે એકમ 8 અને એકમનું નામ છે રંગને ઓળખો. ચાલો બાળકો, તમને રંગો ગમે છે? હા, સરસ. બધાને બાળકોને રંગ ગમતા જ હોય છે. જ્યારે આપણે ચિત્રકલામાં ચિત્ર દોરીને એની અંદર સૂચના સર દ્વારા કે મિસ દ્વારા આપવામાં આવે છે કે તમારે મનગમતો કલર કરી ચિત્ર પૂર્ણ કરો, ત્યારે સૌથી પહેલા આપણે સૌથી વધારે આપણો પ્રિય હોય, આપણો પસંદગી હોય એ કલર આપણે ઉચકતા હોય છે. તો એના વિશે આજે કલરોની અંદર જોવાનું છે કે આજુબાજુ આપણા દરેક જગ્યાએ જો કે કલર 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 રંગ દરેક રંગને કંઈ કોઈ ને કોઈ વસ્તુ જોવા મળે છે. અત્યારે દિવાળીનો સમય આવશે, ત્યારે તમે શું કરવા જાઓ છો? ખરીદી કરવા જાઓ છો કે ફટાકડા લેવા જાઓ છો કે કાંઈ પણ લેવા જાઓ છો, તો બજારોની અંદર જોશો તો રંગબેરંગી વસ્તુઓ રમકડા હોય, એટલે આપણને કલર જોઈને જ એ બાજુ જવાનું મન થાય છે. તો કલર તો દરેક બાળકને કલર ગમે છે, એ કલરના આપણે આજે અહીંયા કલરો વિશે સમજવાનું છે. સૌથી પહેલા આપણે લઈએ લાલ કલર. ચલો, લાલ કલર જોયો છે ને તમારે? કેટલા કપડાં લાલ કલર, પાણીની બોટલ લાલ કલરની હોય, પછી કંકુ, તમારા ઘરે કંકુ હોય તો કંકુનો રંગ પણ કેવો હોય છે? લાલ રંગનો જોવા મળે છે. જ્યારે શાકભાજી લેવા જાઓ છો ત્યારે એ વસ્તુ કઈ છે લાલ રંગની, એક ખાસ આપણે જોવાનું છે. ટામેટા કયા કલરમાં હોય તમારે જોવાનું છે, એટલે તમારા ઘરમાં જેવી કેટલી વસ્તુ હશે જે લાલ કલરમાં જોવા મળે છે. એના પછી છે વાદળી કલર. હવે વાદળી કલર પણ કેટલા બાળકોને પ્રિય હોય છે. વાદળી કલરના કપડાં, વાદળી કલરની બોટલ, વાદળી કલરની પેન જોઈએ, કેટલાક બાળકોને વાદળી કલરના બેગ જોઈએ, અમુક વસ્તુ એ આપણે કેવા કલર બાળક પસંદ કરતા હોય છે એટલે વાદળી. તો વાદળીમાં પણ શાકભાજીની અંદર આજુબાજુ ઘણા બધા કલરો એ વાદળી રંગના જોવા મળે છે. એના પછી જાંબુડી રંગ. જાંબુડી એટલે કે જાંબુ રંગ. હવે તમે શિયાળાની ઋતુમાં જ્યારે જાંબુ પાકે છે, જાંબુ ખાધા હશે, એની અંદર થળીઓ હોય છે અને જાંબુ, જ્યારે આપણે જાંબુ ખાતા હોઈએ છીએ એના પછી ખાતા પછી આપણી જીભ જો કયા રંગની થાય છે? જાંબુડિયા રંગની થાય છે. એટલે કે જાંબુ એ જાંબુનો રંગ એ જાંબુડિયા રંગનો જોવા મળે છે. બીજી જોશું આપણે પીળો કલર. પીળો કલર તો પીળો કલર તો પીળો કલર પણ આપણે આજુબાજુ ઘણા જોવા મળે છે. શાકભાજી હોય કે કપડાં હોય કે પાણીની બોટલ, દરેક વસ્તુઓમાં કલરો જોવા મળે છે. તો પીળો કલર એ આપણે ઘરે મમ્મી જ્યારે શાક બનાવતી હોય છે ત્યારે હળદર નાખે છે શાકમાં, તો હળદરનો રંગ કેવો હોય છે? પીળો કલરનો જોવા મળે છે. આગળ જોઈશું નારંગી. નારંગી ખાસ આપણે જોવાનું છે. નારંગી એ બેસી ધરાવતું ફળ છે, બરાબર? તો એ નારંગીનો રંગ એ નારંગી એટલે કે મોસંબી તમે જોયા હશે, તો એ મોસંબીનો રંગ નારંગી આકારમાં જોવા મળે છે. હવે મરચા જોયા, ઘણા બધા શાકભાજી ગલકા હોય, તુરિયા હોય, તો એનો રંગ કેવો હોય છે? લીલો. અને ડુંગર જોજો કેવો, અત્યારે શિયાળાની અંદર બધો લીલો દેખાશે એટલે કે લીલો. તો લીલો તો ઘણા બધા પોપટનો રંગ પણ લીલો હોય, તો આ રીતે આપણે લીલો રંગ આજુબાજુ ઘણું જોવા મળે છે. એના પછી છે કાળો કલર. કાળો કલર તો કાળો કલર તો ક્યાં જોયો આપણે? પહેલા તો કાગળોનો રંગ કેવો હોય? કાળો. કોલસાનો રંગ કેવો હોય? કાળો. કાળો કલર આપણે ચિત્રકલામાં પણ કાળો કલરની મોડલનો ઉપયોગ કરતા હોય છે. એના પછી છે ગુલાબી કલર. કેટલાકનો ફેવરેટ કલર હોય છે ગુલાબી કલર, તો ગુલાબી કલર પણ આપણે ગુલાબી કલરના ફૂલો હોય, તમારે ફ્રોક કે પેન્ટ શર્ટ શોર્ટ ગુલાબી કલરનો પસંદ કરો, તો એ ગુલાબી કલર છે. એના પછી છે નીલો કલર. આજુબાજુના કપડા આપણા ઘણા બધા કલરો જોયા છે, આપણા કલર બોક્સમાં પણ નીલો કલર જોવા મળે છે. અને રાતો, તો રાતો એટલે કે રતોડિયો રંગ, એટલે રાતો પણ તમે કલર જોયો છે. એના પછી છે કેસરી. કેસરી તો કેસરી રંગ આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ કલર જોવા મળે છે. રાષ્ટ્રધ્વજ એટલે કે ઝંડો છે આપણો રાષ્ટ્રધ્વજ, એમાં ત્રણ કલર જોવા મળે છે. યાદ રાખવાનું છે બાળકો, કેસરી
લીલીઓ ચલો રાષ્ટ્રધ્વજમાં તમને પૂછે કોઈ પણ પૂછે કે રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો હોય છે તો કેસરી સફેદ અને લીલો એટલે કે ઝંડામાં ત્રણ કલર હોય છે સૌથી ઉપર કેસરી કલર હોય છે વચ્ચેના ભાગમાં સફેદ કલર હોય છે અને સૌથી નીચે લીલો હોય છે અને વચ્ચે છે ગોળ આકારમાં જોવા મળે છે એને અશોક ચક્ર કહેવામાં આવે છે તો એને કયું ચક્ર કહેવામાં આવે છે અશોક ચક્ર અને એની અંદર આવું જે અશોક ચક્ર હોય છે એની અંદર તારા હોય છે લીટીઓ હોય છે એ 24 આપેલી હોય છે તો હવે આપણે જોઈશું કેસરી સફેદ અને લીલો તો સફેદ આ છેલ્લો કલર છે સફેદ સફેદ પણ તમે જોયો હશે દૂધનો રંગ કેવો હોય છે સફેદ પછી આ ચોક છે ચોકનો કયો રંગ હોય છે સફેદ તો સફેદ વસ્તુ પણ ઘણી જોઈ છે આપણે તો બીજું છે હવે આપણે જોશું અગત્યનો પ્રશ્ન મેઘ ધનુષ્ય આકાશની અંદર જ્યારે મેઘ ધનુષ્ય પડે છે ત્યારે એમાં મુખ્યત્વે સાત કલરનું મેઘ ધનુષ્ય ની અંદર સાત કલરનું મેઘ ધનુષ્ય બનેલું હોય છે તો સાત કલરનું મેઘ ધનુષ્ય તો એનું છે આપણે આજે જોવાનું છે મેઘ ધનુષ્ય આકાશની અંદર જ્યારે વરસાદ ખુલી જાય છે અસ્તાના તડકો પડવા લાગે છે ત્યારે એ એક આ દિશાની પૂર્વ દિશાની અંદર કે કોઈ એક દિશાની અંદર મેઘ ધનુષ્ય પડે છે એમાં સાત રંગો હોય છે મેઘ ધનુષ્યમાં સાત રંગો હોય છે તો એ સાથે સાત રંગો એક આપણે અહીંયા સૂત્ર જેવું છે એ આપણે જોવાનું છે તો એ જાત ની Yeah.